એક તરફ વિકાસની મોટી મોટી વાતો થતી હોય છે ત્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. નવી શ્રી નારણપુર રસ્તો અમારો આ વર્ષો જૂનો અને એમાં આ ડીપને વર્ષોથી ડીપ કરેલું છે, પણ એ ચોમાસામાં અતિશય પાણી જવાના કારણે 6 ફૂટ ઊંચાઈએ પાણી જાય છે એનો તૂટી ગયો છે. અને એ જગ્યાએ પુલ બનાવવા માટે અનેકવાર અમે રજૂઆત કરી, તેમ છતાં કોઈ સાંભળ્યું નથી. પણ હવે આવતા ચોમાસા પહેલાં અમારો આ પુલ બની જાય એવી અમારી માગણી છે. અને જો પુલ ના બને તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી આ લોક માગણી. અને અહીં ઈશ્રી વાંટા નારણપુરના બધા ઈશ્રી બાળકો ભણવા જાય છે, ચોમાસાની અંદર એટલા બધા મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે વાહન જવું મુશ્કેલ થઈ જાય છે. અને એમાં અમે રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટ આપેલો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટ પણ અહીંયા આજ અહીં સુધી એને નજર કરી નથી. રોડની સાઈડ આખી ગોડી નાખેલી છે, બે સાઈડ એક સાઈડમાં આખી, અને એ પણ વાહનો જવાનું મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. એટલે એના માટે અમે ભવિષ્ય આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવા માટે અમે પ્રેરાઈ રહ્યા છીએ. એ સરકારને પણ ધ્યાન દોરીએ છીએ, લાગતા વળગતા નેતાઓ, નજીકના કોઈ પણ નેતાઓ આ તે એને ધ્યાન પર લાવે. અને એ નેતાઓ પણ થઈ જશે, આજ સુધી વાયદાઓ થયા છે પણ એનું કામ કરાવ્યું નથી. એક કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને પણ ધ્યાન દોરતા નથી. કોન્ટ્રાક્ટ પણ અમને ખરેખર કોન્ટ્રાક્ટ આપ્યો છે કે કેમ એ પણ અમને શંકા છે કે કોન્ટ્રાક્ટરે અહીંયા કોઈ પણ ક્યારેક પણ ધ્યાન દોર્યું નથી. અને આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. તૂટી ગયેલો ડીપ, હા, નવી શ્રીથી નારણપુર જતા આ રોડ ઉપર વાટા ગામે આ તૂટેલું જે ડીપ છે એ ડીપની જગ્યાએ અમારે પુલ થવો જોઈએ નવો, અને એની અમે ખૂબ માગણી કરીએ છીએ. આજ સુધી આ કોન્ટ્રાક્ટર અહીંયા અપાયેલો છે તો આ કામ કેમ થતું નથી, ક્યાં અટવાયેલું છે એ અમારે એ લાગતા વળગતાઓને જાણ થાય કે આ કામ જલ્દી ચાલુ થઈ જાય. અને અમારે અહીંયા આ પુલની ઉપર આ ડીપની અંદર આ પાણી વહે છે અને અમારે એટલી બધી મુશ્કેલીઓ છે. બાળકોને જવા આવવાનો કોઈ બીમાર હોય એમને પણ જવા લઈ જવા આવવા માટે પણ અમને ખૂબ મુશ્કેલી નડે છે. તો લાગતા વળગતાઓને ખાસ અહીંયા જાણ કરવામાં આવે કે આ કામ જલ્દી ચાલુ થવું જોઈએ એવી અમારી સૌની ગામજનોની માગણી છે.